રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈએ બારડોલીના સરદારના સ્વરાજ આશ્રમની મુલાકાત લઈ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી। બારડોલીની મુલાકાતે આવેલા કનુભાઈ દેસાઈએ સ્વરાજ આશ્રમના સંચાલક પદ્મશ્રી નિરંજનાબેન કલારથીના આશીર્વાદ લીધા હતા। જ્યારે બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે યોજાયેલા મહિલા મંડળના કાર્યક્રમમાં પણ તેમણે હાજરી આપી મહિલાઓના પ્રશ્નોની જાણકારી મેળવી હતી। आज भारतीय जनता पार्टी कार्यक्रम अनुसार बारडोली विधानसभा बैठक मेटे विविध क्षेत्र कार्यक्रमों खास कर बारडोली खाते सरदार पटेल आश्रम की आज मुलाकात लीधी। सरदार साहेबे जेने कर्मभूमि बनावी वर्षों सुधी आ विस्तार में सेवा करी अहींथी जेमने सरदार साहेबनुं बिरुद मळ्युं ए बारडोली खाते એમના આશ્રમની મુલાકાત લીધી અને જે ઊર્જા અહીંયા જોવા મળે છે કે સમગ્ર દેશને એકતાનો એક સંદેશ આપીને સમગ્ર દેશને એક રાખ્યો અને આજે પણ આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને એક શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી છે ત્યારે આ વિસ્તારના દરેક કાર્યકરોને અને સંસ્થાના પ્રમુખશ્રી ભીખાભાઈ ને પણ મળીને ઘણો આનંદ થયો અને જે રીતે આ સ્મૃતિ જળવાઈ રહી છે સરકાર પણ એની સાથે રહે છે અને ભવિષ્યમાં પણ આપણે સૌ સરદારની જે સ્મૃતિ છે એમણે જે કાર્ય કર્યા છે સમગ્ર ભારતનું વહીવટીતંત્ર છે એ કેવી રીતે ચાલે એના માટેનો પાયો પણ સરદાર સાહેબે 1947માં નાખ્યો હતો જે ભારતની લોકશાહીને આજે પણ જીવંત રાખે છે।